બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમના પોતાના જ પક્ષ વિરોધી વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વલસાડના સરીગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતા પુરુષોત્તમ રૂપાલાએ બફાટ કર્યો છે. ચૂંટણી ઢંઢેરામાં માત્ર ચૂંટણી જીતવા માટેના ગતકડા અને મતદારોને આકર્ષવા માટે ખાલી નામની જાહેરાતો હોય છે તેવું વિવાદાસ્પદ નિવેદન આડકતરી રીતે આપ્યું હતું. દ્વિમાર્ગીય રસ્તો માગ્યો હોય તો ઢંઢેરામાં 6 લેન હાઈવે લખાય છે તેવું રૂપાલાએ જણાવ્યું હતું. કોઈ ઢંઢેરામાં 24 કલાક વીજળી આપશે તેવો ઉલ્લેખ હોતો નથી તેવું પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. તો ચૂંટણી ઢંઢેરાને લઈને રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પછી કોઈ યાદ નથી રાખતા એટલે ગમે તે લખેલું તમે 2 માર્ગની સડક માંગતા હો 6 લેન લખી નાખે. તમે કેડીનું હલાન માંગ્યું હોય તમે એને 4 લેન નાખી દીધી. તમે ડામર રોડ માંગ્યું હોય તમે એની પર આસફોલ્ટ કરી દીધી. ન માંગ્યું એવું બધું લખવાની એમાં છૂટ છે. હજી સુધીના કોઈ પણ સ્ટેટના કે નેશનના કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં 24 કલાક વીજળી આપશું તમે અમને મત આપો એવું લખવાની હિંમત કોઈએ નથી કરી. ઈ મારી પાર્ટી આ રાજ્યમાં કરી.